નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે જે પ્રશ્ન બેંક લેવાના છીએ તેમાં આપણે આજે ધોરણ છનું વિજ્ઞાનનું જે એકમ કસોટી લેવાના છે તેનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છીએ તેમાં આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બધા જ ક્વેશ્ચનો લઈ લીધા છે એટલે તમારે આમાંથી પૂછાવાના ઘણા સાંસ રહેશે તો આપણે જોઈએ તો તારીખ રહેશે એકત્રીસ બાર બે હજાર બાવીસ શનિવાર રહેશે ધોરણ છ કુલ ગુણ પચીસ અને સમય રહેશે એક કલાક અને જો મિત્રો તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી લેવી તમને આવો નવા પેપર મળતા રહેશે બધા વિષયના પેપર મળતા રહેશે તો 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 વિભાગ વિભાગ એ એ છે છે મિત્રો આપણે શરૂ કરી દઈએ હવે મિત્રો નીચેના વિકલ્પોમાંથી સાચા ઉત્તર લખો તો પહેલો વિકલ્પ વાળો પ્રશ્ન ધંધામાં વિશિષ્ટ સ્નાયુઓ આવેલા હોય છે તેને શું કહે શું વિશેષ સ્નાયુઓ આવેલા હોય છે તેને શું મદદ કરે છે વિશેષ સ્નાયુઓ તેને શું મદદ કરતા હોય છે તો આપણે જોઈ તો મેં બ્લુ કલર થી તમને આન્સર માં જવાબ આપી દીધેલો છે તો તે ચાલવા ને ઉડવામાં તેની મદદ કરે છે નાકી દોડવામાં ખાવામાં કે ફેસવામાં આપણે આગળ વધીએ ગરદન અને શિશ એ જોડતો સાંધો કયો છે ગરદન અને શિર્ષ ને શિર્ષ એટલે કે માથાને જોડતો ભાગ તો આપણે જોઈ તો અચલ સંધો સાંધો ઉખળી સાંધો ખલજસ્તો સાંધો કે મિજાગરો સાંધો તો મિત્રો આપણો આન્સર હશે ઉખળી સાંધો આપણે આગળ વધી જઈએ આપણા આપણે આપણા શરીરના બધા અંગોને ફેરવી શકીએ છીએ તો આપણે જોઈ તો ફેરવી શકીએ છીએ મિત્રો હા થોડા એક પણ નહીં કે ના તો આપણે બધા અંગોને સરખી શકતા નથી ત્રણસો સાહીઠ ડિગ્રી કે બધી બાજુ ફેરવી શકતા નથી ચોથા નંબરનો ક્વેશ્ચન શરીરમાં જે સ્થાને બે ભાગ જોડાયેલા હોય છે તેને શું કહે છે તો આપણે જોઈ તો શરીરના જે સ્થાને બે ભાગ એટલે કે બે ભાગ જોડાયેલા હોય તેને આપણે એમાં આપણો આન્સર હશે મિત્રો એમાં આપણો આન્સર હશે સાંધો આમાં રહેશે થોડા આપણે આગળ વધી જઈએ નિતમના ભાગને કયો હિસ્સો બેસવા માં મદદ કરે છે તો મેરુદંડ મેરુદંડ જઠર કે પગ મેરુદંડિય પંબેશન નિવાસ નિવાસસ્થાનમાં રહેતા વનસ્પતિ અને પ્રાણીઓ શું કરે છે શું છે એટલે શું છે મિત્રો તો માલિક છે જૈવિક ઘટકો છે અજૈવિક ઘટકો એમાં આપણો આન્સર હશે જૈવિક ઘટકો પછી આપણે આગળ વધી જઈએ તો કઈ ક્રિયા દ્વારા આપણે કચરો ઉત્પન્ન કરીએ છીએ તો આપણે કઈ ક્રિયા દ્વારા આપણે કચરો ઉત્પન્ન કરીએ છીએ તો અજૈવિક ક્રિયા દ્વારા જૈવિક ક્રિયા દ્વારા તો મિત્રો આગળ વધી જઈએ ડેટકાને દરવામાં મદદ કોણ કરે છે તો આપણે જોઈ તો જાળીપાદ પગ પૂછડી કે પેટ તો દેડકાને દરવામાં આપણે જોઈ તો જાળપાદ મદદ કરતું હોય છે

પછી આપણે જોઈએ તો વિભાગ બે મિત્રો તો આપણે આ વિકલ્પોવાળા બધા દસ દસ પ્રશ્નો કરી લીધામાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે જોઈ લેવા તમારે અને આ રિલેટેડ બીજા દસ વધ્યમાંથી હોય એ પણ જોઈ લેવા વિભાગ બે ખાલી જગ્યાઓ પૂરો તો આપણે જોઈએ તો અસ્થિઓ અસ્થિઓના સાંધા શરીરને ખાલી જગ્યામાં મદદ કરે છે તેમાં આપણો આન્સર હશે છે હલન ચલન બીજા નું મોનનું અસ્થિઓ અને કાસ્થિ સંયુક્ત રીતે શરીરને ખાલી જગ્યા બનાવે છે તો અસ્થિઓને કાસ્તી મળીને

અને હવા એ સ્થાનમાં ખાલી જગ્યા ના ઘટકો છે તો અજય ઘટકો છે પહેલું વિધાન સાચું કે ખોટું જોઈએ તો બધા પ્રાણીઓની ગતિ ને ચાલ એક સમાન હોય છે તો મિત્રો ખોટું હોય છે બધા પ્રાણીઓની ગતિની ચાલ એક સમાન હોતી નથી આપણે જોઈ તો મનુષ્ય ધીરે ધીરે ચાલતા હોય છે કાચબો સૌથી ધીમું ચાલતું હોય જયારે સસલું છે એ સૌથી તેજ ભાગતું હોય છે બીજા નંબર નો ક્વેશ્ચન ઘાસતી એ અસ્થિ ની અપેક્ષમાં કઠણ હોય છે આંગળીઓના હાડકામાં સાંધા હોતા નથી તો આંગળીના હાડકામાં સાંધા હોતા નથી એ ખોટું છે મિત્રો સાંધા હોય છે અને હાડકા પણ હોય છે પછી આપણે આગળ વધી જઈએ તો અગ્રમાં બાહોમાં બે અસ્થિ અગ્ર બાહુમાં બે અસ્થિ હોય છે તો મિત્રો એ સાચું છે પછી પાંચમા નંબર નો ક્વેશ્ચન વંદામાં બાહ એક જોવા મળે છે તો મિત્રો સાચું છે નીચેના આપેલા જોડકા જોડો તો આપણે જોઈ તો ઝોડકાવાળા પ્રશ્નો છે મિત્રો તમારે જોડકા જોડવાના છે તો કોલમ એ છે ને કોલમ બે છે તો ઉબલું જડબું તો ઉબલું જડબું સામે શું આવશે તો માછલી સામે શું આવશે થોડુંક ઝૂમ કરી દો મિત્રો પાસડીઓ સામે શું આવશે ગોકુળ ગાય સામે શું આવશે અને વંદા સામે શું આવશે તો ઉબલું જડબુ તો આપણે જોઈએ તો એક અસલ સાંધો છે શું છે મિત્રો એક અસલ સાંધો જે લઈ શકતો નથી તો આપણે જોઈ દો એમાં જવાબ આવશે મિત્રો આપણો ડી પછી આપણે જોઈ તો માછલી તો માછલી છે તો આપણે જોઈ તો માછલી છે તો શરીરનો શું આવશે મિત્રો એમાં આપણો આન્સર એમાં આવશે જી તો આપણે જોઈ તો એમાં માછલી આવશે એમાં ઓપ્શનમાં રહી ગયું છે તમે જોઈ લેવું પાસળીઓ તો પાસળીઓમાં શું આવશે મિત્રો ત્રીજામાં એ આવશે એમાં જવાબ આવશે હૃદયનું રક્ષણ કરે છે આપણે ફેફસાનું રક્ષણ પણ કરી શકીએ અને ગોકુળ ગાય તો આપણે જોઈએ તો ગોકુળ ગાયમાં આવશે 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 ચોથામાં ચોથામાં બી બી એટલે કે અહીંયા અને વંદામાં આપણે જોઈએ તો વંદામાં આપણે જોઈએ તો એમાં શું આવશે મિત્રો વંદામાં બી આવશે પાંચમા બી પાંચમામાં બી પણ આવશે સી પણ આવશે બધું આવી શકે એ પણ આવી શકે છે તો મિત્રો આપણે આગળ વધી જઈએ હવે વિભાગ સી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો તો પહેલો પ્રશ્ન તો પહેલો પહેલો પ્રશ્ન ખલ દસ્તો સાંધો એટલે શું તો મિત્રો આપણો આન્સર છે જે સાંધામાં એક હાડકાનો દડો જેવો ગોળ ભાગ અને બીજા હાડકામાં પોલાણવાળો ભાગમાં ગોઠવાય હોય છે જેનાથી સાંધા અને ખલ દસ્તા સાંધો કહે છે બીજો તેમ ખોપરીનું કયું અસ્થિ ગતિ હલનચલન કરે છે તો ખોપરીનું નીચલા જડબાનું અસ્થિ ગતિ હલનચલન કરે છે ત્રીજો નંબરનો આપણે કોણી પાછળની તરફ કેમ વાળી શકતી વળી શકતી નથી તો આપણે કોણી પાછળની તરફ કેમ વળી શકતી નથી કારણ કે કોણીનું હાટકું મિજાગ્રા સાંધાથી જોડાયેલું હોય છે જે ફક્ત આગળની દિશામાં જ વળી શકે છે તો વિભાગ ડી નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો નિવાસસ્થાન એટલે શું તો વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહી જીવન જીવતા હોય છે તેને તેનું નિવાસસ્થાન કહે છે પછી બીજા નંબર નો ક્વેશ્ચન રણમાં જીવન જીવવા માટે થોર કઈ વનસ્પતિ અનુકૂળ થોર કઈ રીતે અનુકૂલિત થાય છે એટલે કઈ રીતે રહેવા માટે શું શું કરતું હોય છે એમ કહેવા માંગે છે તો આપણે જો તો નીચે પ્રમાણે અનુકૂળો આપેલા છે તેમ આપણે જોઈએ તો તેના પર્ણ નાના અને ઓછા હોય છે પાણીની અછત સમયે તેઓ પર્ણોને કાંટામાં રૂપાંતર થાય છે જેથી બાષ્પ બાષ્પોત્સર્જન દ્વારા પાણી ઓછું ગુમાવે છે તેનું પ્રકાણ અને શાખાઓ લીલી હોય છે જેના ક દ્વારા તે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે તેના મૂળ જમીનમાં ખૂબ ઊંડે સુધી જાય છે અને પાણીનું શોષણ કરે છે ચોથા તેમાં તેનું પ્રકાર જાડું અને મીણયુક્ત સ્તરથી આવૃત હોય છે જે પાણીને જાળવી રાખે છે તો આપણે મિત્રો આગળ વધી જઈએ નીચેની યાદીમાં કઈ વસ્તુઓ નિર્જીવ છે તે લખો તો હળ મશરૂમ જીવવાનો સંચો રેડિયો હોડી જળકુંબી અળસુ તો એમાં આવે છે તો હળ જીવવાનો સંચો રેડિયો અને હોડી એ નિર્જીવ વસ્તુ છે

રસોઈનું તેલ, મીઠું, સફરજન અને રબર તો રબર સિવાય તમામ છે આપણે જોઈ તો એ બીજી વસ્તુમાંથી સજીવનો ભાગ હતો એટલે આપણે જોઈ તો ઉપયોગ કરતા હોય છે તો મિત્રો આ આપણે જોઈ દો આ હતા આપણા જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતા ધોરણ 10 વિજ્ઞાનના તે આપણે આજે આ વિડિયોમાં જોઈએ અને જો તમને આ પેપર સારું લાગે તો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો તો હવે આપણે પેપર સોલ્યુશન એન્ડ કરી છે જય હિન્દ જય ભારત